દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે અત્યારે હાલ અમદાવાદના કુલ પાંત્રીસ જેટલા કેસ એક્ટિવ છે અમદાવાદના સરખેજ અને રાણીપોળમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે ત્યારે શહેરના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના વોર્ડ વિસ્તારોમાં કોરોનાના સૌથી વધુ પચીસ એક્ટિવ કેસ નોંધાયા છે શહેરમાં હાલમાં કોરોનાના પાંત્રીસ એક્ટિવ કેસ છે અને એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ચોત્રીસ દર્દી હોમ આઇસોલેશનમાં છે અને અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે કોરોનાની સારવાર લઈ રહેલા દરિયાપુર વોર્ડના બ્યાસી વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે કોરોનાની સારવાર લઈ રહેલા દરિયાપુર વોર્ડના બ્યાસી વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું શહેરની અક્ષરકૃપા નામની હોસ્પિટલ કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધાના કોરોના સંક્રમિત હોવાથી સાથે કોમોવિડ હોવાનું સત્તાવાર સૂત્રમાંથી જાણવા મળ્યું છે આજે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોયલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું જેમાં તેમણે વધતા જતા કોવિડ અંગે પણ માહિતી આપી સરકાર આગોતરું આયોજન કરે ગંભીરતાથી આ અંગે વિચારણા કરે એવી માંગ હું કરું છું ભૂતકાળમાં ભયંકર ભૂલો આપણી થઈ હતી કારણ કે પાર્લામેન્ટની જે હેલ્થની સ્ટેન્ડિંગ કમિટી છે એણે કોરોના શરૂઆત બીજા દેશોમાં થયો ત્યારે નિષ્ણાતોને બોલાવીને કેટલીક સૂચના આપી હતી કે તમને જરૂર પડશે વેન્ટિલેટર્સની તમને રેમડેસિવિર જેવા ઇન્જેક્શનોની જરૂર પડશે તમને ઓફિ ઓફિશિયલી આઈસીયુ ટાઈપના વધારાના બેડ્સની જરૂરિયાત પડશે ઓક્સિજનની ખૂબ જરૂરિયાત ઊભી થશે આટલી વસ્તુ કરો એવું કોરોના એ પહેલાં કહ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે અનદેખી કરી અને ત્યારે આપણે ખૂબ સહન કર્યું હવે આ શરૂઆત થઈ છે એને એમાં ગુજરાતમાં કેસીસ વધારે છે ગઈકાલે હું ભાવનગર હતો મને કેટલાક મીડિયાના મિત્રોએ કહ્યું કેટલાક અમારા સ્થાનિક કાર્યકર્તાઓએ કહ્યું કે ત્યાં જે વ્યવસ્થા ઊભી કરી હતી એ સંપૂર્ણ ખંડેર થઈ ગઈ છે અત્યારે જે કોરોના સમયે કરી હતી નથી વેન્ટિલેટર નથી ઓક્સિજનનું કોઈ વ્યવસ્થા તો રિનોવેટ કરે નવા લાવે પણ આગોતરું આયોજન સરકાર કરે એવી વિનંતી કરું છું અને સાથોસાથ એક બીજી માંગ મેં જે અગાઉ પણ કરી છે કે કોરોનાની વેક્સિન પછી હાર્ટ એટેકથી ખૂબ મૃત્યુ ગુજરાતમાં અને દેશમાં થાય છે તમામ વિકસિત દેશોએ કોરોનાની વેક્સિન પછી શું અસરો ઊભી થાય છે એના માટે નિષ્ણાતોના સર્વે કરાવ્યા છે ગુજરાત સરકાર કે ભારત સરકાર આ વાતથી હાથ ખંખેરે છે તૈયાર જ નથી સંભા સાંભળવા માટે નાના યુવાનોના મૃત્યુ થાય છે એંશી ટકા યુવાનો મૃત્યુ પામ્યા એમ ભાજપના શિક્ષણ મંત્રીનું નિવેદન થોડા વખત પહેલાનું છે અને એમ છતાં સરકાર આખા કાન કરે આ કાલી સર્વે કરીને તમે જાણો તો ખરા કે ક્યુ વેક્સિન લીધું કેટલા ડોઝ લીધા હતા અને એની શું આડઅસર થાય છે બ્લડ થિનર આપો માણસનું મૃત્યુ અટકાવી શકાય પ્રિકોશનરી ડોક્ટર પાસે જઈને એને રેગ્યુલર ચેકઅપ કરાવવાનું હોય માણસનું મૃત્યુ અટકાવી શકાય કોરોનાની કઈ વેક્સિનથી આ થયું હતું તો એ વેક્સિનના ઉપર પગલાં લેવાય બેન કરાય આ માટેની કાર્યવાહી કરવી જોઈએ સરકાર કશું જ ધ્યાને લેતી નથી આજે હું પુનઃ માંગ કરું છું કે આ અંગે પણ સરકાર ગંભીર બને ગયા વખતે પણ આવી જ ભૂલ કરી હતી અને ગુજરાતમાં ગંભીર કોરોનાના મધ્યપ્રદેશમાં ગંભીર કોરોનાના વધારે જે કેસીસ મળવાના શરૂ થયા એનું કારણ એ વખતે પણ સરકારે એક તાઈફા માટે જે એ વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે મેળાવડાઓ નહીં કરો ત્યારે આ કર્યું હતું ને ફોરેનથી ગેસ્ટ આવ્યા હતા પરિણામે આપણે ત્યાં વધ્યા હતા કેસો કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધતું જાય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદના દરિયાપુર વોર્ડમાં એક બ્યાસી વર્ષના વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે અત્યારે હાલ અમદાવાદમાં પાંત્રીસ જેટલા એક્ટિવ કેસ છે અને તે લોકોની વાત કરું તો ચૌદ લોકો હોમ આઇસોલેશનમાં છે અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેના સિવાય જે દરિયાપુર વોર્ડ ખાતે કોરોનાનો જે પેશન્ટ હતો તેનું મોત થયું છે ને તેમની ઉંમર બ્યાસી વર્ષની હતી અને દરિયાપુર વોર્ડમાં તે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા ને દરિયાપુર વોર્ડમાં કોરોનાનો કેસ આવ્યો હતો ને અત્યારે હાલ અમદાવાદમાં ઘણા સમય પછી કોરોનાના કારણે પહેલું મોત સામે આવ્યું છે ત્યારે અત્યારે હાલ પાંત્રીસ જેટલા એક્ટિવ કેસ અમદાવાદમાં ચાલી રહ્યા છે ને ગુજરાતમાં પણ સતત કોરોનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જરૂર પડશે તો ગાઈડલાઇનનો પણ ઉપયોગ કરવામાં આવશે તેની સાથે જ વાત કરીએ કે સાહીઠ વર્ષથી ઉપરના લોકોએ માસ્ક પહેરવું જોઈએ જેથી કરીને કોરોના સંક્રમણથી બચી શકાય અને અમદાવાદમાં કોરોનાના કારણે પહેલું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે દરિયાપુર વોર્ડના બ્યાસી વર્ષના વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થઈ ગયું છે